તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી, જેમાં ચોમાસુ સત્રના બીજા દિવસના પ્રારંભ પહેલા જ આ બેઠક મળી છે. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા અનેક મુદ્દા બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. આ મુદ્દા પર ખાસ ચર્ચા કરવામાં આવી, જેમાં કૃષિ પાક નુકસાનીના સર્વે બાબતે સમીક્ષા કરવામાં આવી છે. કૃષિ વિભાગ તરફથી કરાયેલા પાક નુકસાનીના બાબતે સમીક્ષા કરવામાં આવી છે. તહેવારો મેળાઓમાં કાયદો જળવાય તે બાબતે પણ ચર્ચાઓ થઈ છે. બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. વરસાદની અછત વાળા જિલ્લાઓમાં સિંચાઈ પાણી અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ છે. તો ચોમાસુ સત્રના બીજા દિવસના પ્રારંભ પહેલા જ આ બેઠક મળી હતી, જેમાં ખાસ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા અનેક એવા મુદ્દા છે જેના પર આ બેઠકમાં ચર્ચા થઈ છે. કૃષિ પાર્ક નુકસાનીના સર્વે બાબતે પણ સમીક્ષા કરવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી અને ખાસ કયા મુદ્દા પર ચર્ચા થઈ, શું વિગતો? સ્મિતા, આપને જણાવજો કે અત્યારે હાલ ચોમાસું ટૂંકું સત્ર ચાલી રહ્યું છે. આજે બીજો દિવસ છે. જોકે વિધિવત રીતે આમ બુધવારે કેબિનેટ બેઠક મળતી હોય છે, પરંતુ આજે અત્યારે હાલ ગુરુવારે કેબિનેટ બેઠક મળી હતી, જે સંપન્ન થઈ ગઈ છે. મુખ્યમંત્રીની આગેવાનીમાં ખાસ કરીને મહત્વના મુદ્દાઓ જો જોવા જઈએ તો જે આવી રહેલા જે વિવિધ તહેવારો છે, સાતમ આઠમના જે મોટા તહેવારો છે ગુજરાતની અંદર, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે લોકમેળાઓ યોજાય છે તેમાં કાયદો વ્યવસ્થા અને અમુક બાબતો, જે આનુષાંગિક બાબતો છે, તેની સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત જે ગરીબોને મળવાપાત્ર અનાજ છે તેના વિતરણ અંગેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત જે જિલ્લાઓમાં હજુ વરસાદ, ખેતીલાયક વરસાદ પડ્યો નથી, વરસાદની ખેંચ અછત સર્જાઈ છે તેવા વિસ્તારોના કૃષિ પાકને બચાવવા માટે જે પાણી આપવાની જાહેરાત કરી હતી, તેની કામગીરી અને તેનો જે ડેટા હતો તેની સમીક્ષા ખાસ કરીને મુખ્યમંત્રી તરફથી કરવામાં આવી છે. આ ઉપરાંત જો જોવા જઈએ તો જે તહેવારોના અનુલક્ષીને સરકાર દ્વારા જે અલગ વ્યવસ્થાઓ કરી છે તે બાબતની અત્યારે હાલ ચર્ચા કરવામાં આવી હતી. જી જી, બિલકુલ. થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે કૃષિ પાર્ક નુકસાનીના સર્વે બાબતે સમીક્ષા થઈ હતી. કૃષિ વિભાગ તરફથી કરાયેલા પાક નુકસાનીના બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી.